तो आ तरफ आवनारी विधानसभा की चूंटणी ने ध्यान में राखी कांग्रेस प्रवक्ता मनीष दोशीए निवेदन कर्यु हतु। मनीष दोशीए कह्यु हतु के गुजरात में कांग्रेस की सरकार आवता जूनी पेन्शन योजना लागू करवामां आवशे। कांग्रेस मुख्य प्रवक्ता मनीष दोशीए कह्यु के निवृत्ति पछी पेन्शन मळे जरूरी छे। गुजरात में भाजप सरकारे 15 वर्ष सुधी कर्मचारी साथे अमानवीय वलण दाखव्यु छे। शिक्षकों ने अन्याय थाय छे। महासीएल में जता शिक्षक ने भाजप द्वारा धमकी मळे छे। नवी पेन्शन योजना कर्मचारी ने अन्याय करता एने रद्द करीने गुजरात में पण कांग्रेस की सरकार 2022 में बनतानी साथे ज जूनी पेन्शन योजना संपूर्णपणे लागू करवामां आवशे। कांग्रेस नुं आ वचन सरकार बनतानी साथे ज कायदो बनशे अने कायदो बनता ज कर्मचारी ने एना फायदा मळशे। साथोसाथ सरकार नी नीति ने नियत जो एक तरफ कर्मचारी ने कर्मयोगी कहेवा अने बीजी बाजु छेला 50 दिवस थी राज्यना विविध जग्याए काम करता कोरोना वोरियर जेनी थाली ने ताली वगाडीने फुलवाथी वधारीने वातो करनारा भाजपाना शासको तेमने 130 दिवसनो रजानो पगार नथी आपता। તાલુકાની આશા વર્કર બહેનો પડતર માંગણીઓ સાથે હડતાળ પર ઉતરી હતી। આશા વર્કરોએ વિવિધ માંગણીઓ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આવેદન આપ્યું હતું। આશા વર્કરોએ પગાર વધારાની માંગો તેમજ અન્ય સરકારી ભથ્થાઓની માંગ કરી। આશા વર્કરોની માંગણીઓ નહીં સંતોષાય તો ચોક્કસની મુદત પર ઉતરશે અને આશા વર્કરોએ માનદ વેતનને બદલે 20,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે તેવી માંગ કરી છે। હાલમાં માનદ વેતન સાથે જિલ્લામાં કુલ 7,000 આશા વર્કરો કામ કરી રહી છે। આશા વર્કરોની હડતાળને પગલે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી તમામ પાયાની કામગીરી બંધ કરી દીધી છે। અમારે મહિલા શક્તિ સેન આગેવાન હેઠળ જે અમે માંગણીઓ કરેલી તે માંગણીઓ અમારી મંજૂર કરી નથી, માટે આજે અમે આજથી અચોક્કસ મુદત હડતાળ પર જઈએ છીએ અને જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું। અમારા મેડિકલ ઓફિસરને અમે આવેદનપત્ર આપ્યું છે ને આજે અહીંયા તાલુકામાં પણ અમે મેડિકલ ઓફિસર THO સાહેબને આવેદનપત્ર આપ્યું છે ને અમારી માંગણીઓ બાબતે જાણ કરી છે। 132 આશા વર્કર છે પલસાણા તાલુકાની ને 8 ફેસિલિટર છે। હવે તેમાં અમે મહિલા સશક્તિકરણ ચંદ્રિકાબેન સોલંકી સાથે જોડાયેલા છે, તેમના માટે અમે લડત કરી છે પણ અમારું કઈ કામનું કઈ નિરાકરણ આવ્યું નથી કે અમને જે કીધું છે તે પ્રમાણે અમારું કઈ કર્યું જ નથી। એ લોકો અમને કીધું છે કે તમારું આટલું અમે કરી આપીશું પણ અમારું કામ કઈ કામ એ લોકો એમ કીધું કે હવે તમારું કઈ થાય નહીં, એના માટે અમે આ ચોક્કસ ની સમયની મુદતે આ હડતાળ પર ઉભા રહ્યા છીએ। છેલ્લા 10 દિવસમાં મોટા ભાગના આંદોલનો સમેટાયા ત્યારે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો રસોઈયાઓ હવે પોતાના પ્રશ્નને લઈને સરકાર સામે આવ્યા છે। 2 દિવસથી મધ્યાહન ભોજનની કામગીરી બંધ કરાતા સરકારી સ્કૂલોમાં અપાતું ભોજન બંધ થયું અને જેના કારણે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો છે। પાટણ જિલ્લામાં 870 સંચાલકોએ હડતાળ કરી। મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ પાટણ કલેક્ટર કચેરીએ ધરણા કરી સૂત્રોચ્ચાર બોલાવી અને વિરોધ નોંધાવ્યો। ડિસેમ્બર 22માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ લઈને સરકાર સમક્ષ દેખાવો કરે છે। ગાંધીનગરમાં લગભગ 20 જેટલી અલગ અલગ સંસ્થાઓ દ્વારા ધરણા પ્રદર્શનો ચાલ્યા હતા, એમાં ક્યાંક ને ક્યાંક સમજોતા થઈ ગયા હતા, ક્યાંક આંદોલન સમટ્યા આવ્યું હતું। ત્યારે બીજી બાજુ જે વાત કરવા હતા મધ્યાહન ભોજન યોજના સંચાલકો છેલ્લા કેટલાય વર્ષોથી પોતાને પડતર માંગણીઓ લઈને આંદોલન ચાલુ કરી રહ્યા પરંતુ હજુ સુધી એમને ક્યાંય ન્યાય નથી મળતો। એમને ક્યાંક 100 રૂપિયા પગાર છે, ક્યાંક 500 રૂપિયા પગાર છે, ક્યાંક 300 રૂપિયા પગાર, આવું નાની મામૂલી જે કહી શકાય એવા નોકરી કરે છે પરંતુ હજુ સુધી એમનો નિવેડો નહીં આવતા। આજે લગભગ કહી શકાય કે 20 તારીખથી તેઓ સંપૂર્ણપણે હડતાળ ઉપર ચાલતા જે મધ્યાહન ભોજન યોજના છે કામગીરી ખોરંભે પડી છે અને એને લઈને જે બાળકોને સ્કૂલોમાં બાળકોને ભોજન આપવામાં આવે છે એ ભોજન પણ બંધ થયું છે। આજે પાટણ જે કહી શકાય કે પાટણ કલેક્ટર કચેરી સામે ઉપટ ઉપર લગભગ પાટણ જિલ્લાની 800 જેટલી જે મધ્યાહન સંચાલન યોજનાના કર્મચારીઓ એમાંથી મોટા ભાગના આજે હાજર રહ્યા છે, પોતાની માંગણીઓ છે પોતાની માંગણીઓ લઈને ઉભા થયા છે। સવારથી ભૂખ્યા તરસ્યા તેઓ પણ બેસી રહ્યા છે, એમને બાળકોની ચિંતા છે પરંતુ સરકાર હજુ સુધી જાગી નથી। સરકારે ક્યાંક ને ક્યાંક બાળકોનું ધ્યાન રાખીને એમના પડતા પ્રશ્નો ઉકેલ લાવશે, અન્યથા
આ એક વધુ જવાબદારી શિક્ષકોને માથે આવશે, ત્યાં શિક્ષકોનું આંદોલન કરશે તો નવાઈ નહીં. પારકા સુધીનો નેશનલ હાઈવેનો ફોર લાઈન રોડ બની રહ્યો છે અને તેના કારણે પરેશાન જનતાએ અવાજ ઉઠાવ્યો છે. કિસાન કોંગ્રેસ સમિતિની સાથે રાખીને આસપાસના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. હાઈવે પર ગ્રામ્ય વિસ્તારમાં પસાર થવાની જગ્યા છોડી નથી, નીતિ નિયમો નેવે મૂકી અને કામ કરાયા હોવાના ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા. અગાઉ આ મુદ્દે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈ નિકાલ ન આવતા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. ગામ ગામને ગામથી જોડતો, નેશનલ હાઈવે ને સ્ટેટ હાઈવે થી જોડતો, એવા કેટલી જગ્યાએ નેશનલ હાઈવે છતીઓ રાખી છે, જેનાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે. સાત સાત આઠ આઠ કિલોમીટર ફરીને એક ગામથી બીજે ગામથી પોતાના ગામે જવું હોય તો એટલી ખેડૂતોને મુશ્કેલી પડે છે. અને ખેડૂતોને જે પ્રશ્ન આવે તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, યુટિલિટી જે માર્ગ છે બંધ છે, અને કેટલી જગ્યાએ પાણી એટલે ખેતરોમાં ભરાણા છે કે જ્યાં પાણીનો નિકાલ કરવામાં નથી એવો. આજે લગભગ 20-25 ગામના ખેડૂતોએ કલેક્ટરશ્રીને આ પ્રશ્ને સત્વરે કાર્યવાહી કરવા અમે એક આવેદન પત્ર આપ્યું છે. દ્વારકા દેવળિયા જામ ખંભાળિયા જે નેશનલ હાઈવે બની રહ્યો છે, આ મોતનો કૂવો અત્યારે બને છે. અને એટલા માટે કે IRCA એ બનાવેલા જે નીતિ નિયમો છે, જે ધારાધોરણો છે, એના સંપૂર્ણપણે ભંગ કરવામાં આવે છે, ઉલ્લંઘન કરવામાં આવે છે. જે ગોળાઈ હોવી જોઈએ આ ગોળાઈ કે ટન છે એ નિયમો અનુસારનો નથી. જ્યાં સ્ટેટ હાઈવે અડતો હોય એ સ્ટેટ હાઈવે છે એ નિયમો અનુસારની જે જગ્યા જો ઓવરબ્રિજ અંડરબ્રિજ કે સર્કલ મૂકવું જોઈએ આ પણ ક્યાંય મૂકવામાં આવ્યું નથી. અમારા ગામમાં બે ગામમાં જુંગીવાળો ધામ પ્રચલિત છે, દ્વારકા ધામનું, જ્યાં રોજના 500 થી 1000 માણસો દર્શનાર્થે આવે છે. અને હમણાં જ અહીંયા 26 તારીખે જે જુંગીવાળા ધામને એક મેળાનું આયોજન પણ કર્યું છે, ત્યારે 15-20 હજાર માણસો ત્યાં પધારવાના છે. ત્યારે આ જયારે ખાચા નથી મૂકવામાં આવ્યા એના કારણે, જે જગ્યા મૂકવામાં નથી એના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે.